ભણવું જ જોઈએ જીવન માં જોઈએ હું ભાવિકા તમારો ભાવ થી સાત કરું છું પીડબ્લ્યુ ગુજરાતી ના ભવ્ય પ્લેટફોર્મ પર તો આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશન જે દરેક દસમા ધોરણના વિદ્યાર્થીને મૂંઝવતો હોય છે એને રાતની જગાડતા હોય છે કરે છે કે હવે હવે શું શું ઘણા વિદ્યાર્થી પ્રોકાશનિશન કરતા હોય છે એટલે કે ટાળતા હોય છે કે યાર રિઝલ્ટ તો આવવા દો અરે યાર માર્ક્સ તો ખબર પડે અરે યાર મારો ફ્રેન્ડ શું લેશે એ તો જોવા દો અરે પેલી બાજુવાળી શું લેશે એને તો જવા દો પછી આપણે કંઈક ડિસાઇડ કરીશું તો બેટા આ વસ્તુ યોગ્ય નથી રિઝલ્ટ તો તમને ખબર જ હશે પેપર તમે જ લખ્યા છે તમે રિઝલ્ટ તો બેટા એટી પર્સન્ટ રિઝલ્ટ તો આપણને ખબર જ હોય છે હે ને આપણે બસ રિઝલ્ટ ડે એ ટ્વેન્ટી પર્સન્ટ કન્ફર્મેશન જ આપે છે કે જે મેં વિચાર્યું છે જે લેવલનું મારું પેપર ગયું છે એ પ્રમાણે માર્ક્સ આવ્યા છે કે નથી તો મને એવું લાગે છે કે આ એકદમ બેસ્ટ ટાઈમ છે વિચારવાનો કે ધોરણ દસ પછી શું વોટ આફ્ટર સ્ટેન્ડર્ડ ટેન્થ ઓકે તો આ વિડિયો બેટા દરેક ગુજરાત બોર્ડના ઇંગ્લિશ ગુજરાતી મીડિયમના કે કોઈ પણ ટેન્થ સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ આ વિડીયો જોઈ શકશે ઓકે કારણ કે આપણે એક જનરલાઇઝ વાત કરવાના છીએ કે ટેન્થ સ્ટેન્ડર્ડ પછી આપણી પાસે કયા કયા ઓપ્શન્સ રહી છે ઓકે આ વિડિયોમાં મેં ડિપ્લોમાની વાત નથી કરી યસ ડિપ્લોમાની વાત આપણે કોઈ બીજા વિડીયોમાં કરી લેશું આ વિડીયોમાં અમે ખાલી જે આપણી મેઇન સ્ટ્રીમ્સ છે સાયન્સ કોમર્સ આર્ટ્સ એના વિશે જ વાત કરી છે ઓકે

સક્સેસ શું સ્ટ્રીમ પર ડિપેન્ડ કરે છે તમને એવું લાગે છે કે લાઈક સાયન્સ બનીને સક્સેલ્ફ સક્સેસફુલ બની જવાશે અને આર્ટ્સ લઈને એકદમ કરિયર ફ્લોપ થઈ જશે તો બેટા જો તમે આ વસ્તુ વિચારતા હો હે ને આપણે આપણો આંક નથી હે ને આ સોસાયટીથી આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં એક એવું નોશન જ છે કે સાયન્સ ધી બેસ્ટ હે ને જે બહુ ભણે જે બહુ જ હોશિયાર હોય એ સાયન્સ લે જે મિડયોકર હોય હોય એ કોમર્સ લઈ અને સિલેબસ ખોલીને જોજો તમને ખ્યાલ આવી જશે કોણ કેટલું અઘરું છે બેટા કોઈ પણ વસ્તુ સેલી નથી કોઈ પણ વસ્તુ અઘરી નથી ત્રણેય સ્ટ્રીમ ઇક્વલી ડિપેન્ડન્ટ છે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તમને એક સ્ટોરી કહું થ્રી ફ્રેન્ડ્સ હતા કેટલા ત્રણ ફ્રેન્ડ્સ હતા એકે સાયન્સ લીધું એકે કોમર્સ લીધું અને કે આર્ટ્સ લીધું બરાબર જેણે સાયન્સ લીધું ને બેટા એ એન્જિનિયર બન્યું બરાબર જેણે કોમર્સ લીધું ને એ સીએ બન્યો અને એ જે સીએવાળા ફ્રેન્ડના નીચે કોણ કામ કરતો એન્જિનિયર બરાબર જે ફ્રેન્ડે એન્જિનિયર લીધું એના ઉપર એનો કોમર્સવાળો ફ્રેન્ડ કામ કરતો હતો એનો મેનેજર કોણ હતો જે સીએ હતો અને જેણે આર્ટ્સ લીધું ને બેટા એ કોણ બન્યો કલેક્ટર બન્યો આઈએ એસ બન્યો તો એ સોને રિપોર્ટ કરતો હતો તો બેટા જે વાળો ફ્રેન્ડ છે ને એ કલેક્ટરને રિપોર્ટ કરતો તમે જુઓ છો તમને એવું લાગે છે આપણને બધાને એવું લાગે છે કે સાયન્સ એટલે બહુ જ રોકેટ રોકેટ સાયન્સ જેને કહીએ ને એકદમ એકદમ હોશિયાર વિદ્યાર્થીઓ હોય એકદમ જેને બધું જ આવડતું હોય ફર્સ્ટ રેન્કર્સ હોય એ જ સાયન્સ લે એવું નથી બેટા હે ને ઘણીવાર સાયન્સ વાળા વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ નીચે કામ કરતા હોય છે કોમર્સ વાળા નીચે કામ કરતા હોય છે તો આ કહાની પાછળ આ સ્ટોરી પાછળ કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ તમારા મગજમાં જે છે ને કે કોઈ સ્ટ્રીમથી સક્સેસ આવશે એ વસ્તુ કાઢી નાખો ત્રણેય સ્ટ્રીમ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે સ્કોપ બધામાં જ છે હે ને મેં જોયું છે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે યાર આનો શું સ્કોપ છે આમાં શું સ્કોપ છે અરે યાર મહેનત કરશો જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ છે તો સ્કોપ બધેય છે ઓકે દરેક સ્ટ્રીમમાં સ્કોપ છે ઓકે ઇફ યુ આર વિલિંગ ટુ ડૂ હાર્ડવર્ક ઇફ યોર ઇન્ટરેસ્ટ ઇઝ ઇન દેટ પર્ટિક્યુલર ફિલ્ડ દેન સ્કોપ ઇઝ પ્રેઝન્ટ ઇન એવરી ફીલ્ડ રાઇટ તો આ વસ્તુ ખોટી છે દેટ સક્સેસ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન સ્ટ્રીમ ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ડિપેન્ડન્ટ ઓન યોર હાર્ડવર્ક સ્માર્ટવર્ક એન્ડ યોર વિલ ટુ ડુ સમથિંગ ઓકે હવે અમુક વસ્તુ છે જે નથી કરવાની હે ને કરિયર ઓપ્શન કરિયર આપણે જ્યારે નક્કી કરતા હોઈએ છીએ જ્યારે કરિયર ઓપ્શન્સ વિશે એક્સપ્લોર કરતા હોઈએ છીએ તો આ બધી વસ્તુ તમારે કરવાની નથી ચલો વન બાય વન જોઈએ ફર્સ્ટ ઇઝ મની ઓર ફેમ એન અ કરિયર હે ને આપણે ઇન્ટરેસ્ટને લઈને ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ અને આપણે શું જોઈએ છે મની એવું નથી કહેતી કે મની ઇમ્પોર્ટન્ટ નથી બેટા યસ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ મની મેટર્સ ફોર એવરી વન તમે હું કે હું હોઉં મની બધા માટે જ મેટર કરે છે પણ બેટા મની તો બાય પ્રોડક્ટ છે તમે સમજો છો તમે કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટથી કરશો તો એનો બાય પ્રોડક્ટ મની આવશે જ તમે મનીને પ્રોસેસ ના બનાવો સમજો છો કોઈ પણ ફિલ્ડમાં એની માટે ના જાઓ કે જેમાં પૈસા છે યાર આમાં બહુ પૈસા છે ભલે મને નથી ગમતું કરી લઈશ ગમે તેમ કહીને પૈસા તો છે ને એની કરતાં તમે જે વસ્તુ ઇન્ટરેસ્ટ છે એમાં કરો તો પૈસા ચોક્કસ મળવાના છે બેટા પેલો થ્રી નો ડાયલોગ છે ને કે ની પાછળ ભાગો સક્સેસ તો આવી જ જશે તો સક્સેસ ત્યાં શું હતી સક્સેસ એટલે પૈસા છે બેટા રાઈટ તો તમે એક્સિલન્સ પાછળ ભાગો તમને મની ફેમ હે ને ઘણીવાર ફેમ પાછળ હોઈએ છે કે યાર મારે તો નામ કમાવું છે તો બેટા એ બધું જ આવી જશે ઓકે એકવાર તમે એક્સિલન્સનો રાસ્તો ચૂનશો એકવાર તમે ઇન્ટરસ્ટ નો રાસ્તો પકડશો તો આ બધી જ વસ્તુ આપોઆપ આવી જશે તમારે માંગવી નહીં પડે ઓકે તમારે ડિમાન્ડ નહીં કરવી પડે એ વસ્તુની ઓકે તો આ વસ્તુ નથી કરવાની પેરેન્ટલ ઓર સોસાયટલ પ્રેશર હે ને ઘણી વાર પેરેન્ટ્સનું પ્રેશર હોય છે હે ને જેમ કે પપ્પા ડોક્ટર હોય તો ઈચ્છતા હોય કે મારો દીકરો અથવા દીકરી ડોક્ટર જ બને હે ને કોઈના પપ્પા લોયર હોય તો એમ વિચારતા હોય છે કે મારો દીકરો કે દીકરી લોયર જ બને તો બેટા હવે આ વસ્તુ ઘણી ઓછી થઈ ગઈ છે ઓકે બટ સ્ટીલ અગર જે વસ્તુ હોય તો તમે ક્લિયરલી કહો કે મારે આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી જો ઇન્ટરેસ્ટ હોય તો વેલ એન્ડ ગુડ છે પણ કોઈ પણ સોસાયટી

લોકો તમને હું અહીંયા ઊભી છું તમને કહું કે ચલો આર્ટ્સ લેવું જોઈએ હું કહીને જતી રહી હવે તમારો ઇન્ટરેસ્ટ નહોતો પણ તમને એવું પ્રેશર આવી ગયું કે આમણે કીધું છે એટલે લેવું જ પડશે તો બેટા કોણ ભોગવશે મને કોઈ ફરક પડ્યો ના હું તો પાંચ મિનિટ વાત કરીને જતી રહી ભોગવવાનું કોને રહેશે તમારે રહેશે બેટા તમારે વર્ષોના વર્ષો તમારો સમય આપવાનો છે એ ફિલ્ડને એ કરિયરને તો એકદમ શાંત દિમાગથી વિચારો આરામથી કોઈના પ્રેશરમાં આવ્યા વગર ઓકે નેક્સ્ટ ઇઝ ડિફરન્સ બિટવીન ઇન્ટરસ્ટિંગ ઇન્ટરસ્ટિંગ સબ્જેક્ટ હવે ઘણીવાર શું થાય છે ખબર કે ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે રિઝલ્ટ આવે ને પછી નક્કી કરશું સાયન્સમાં વધારે આવશે તો સાયન્સ લઈ લેશું મેથ્સમાં વધારે આવશે હે ને તો કોમર્સ લઈ લેશું અને હિસ્ટ્રી સિવિક્સ એસેસમાં વધારે આવશે લેંગ્વેજમાં વધારે આવશે તો આર્ટ્સ લઈ લેશું બેટા સ્કોરિંગ સબ્જેક્ટ તમારો ઇન્ટરસ્ટનો સબ્જેક્ટ હોય એ જરૂરી નથી ઓકે એક્ઝામ હંમેશા કહેતી હોઉં છું કે તમારી રિમેમ્બરિંગ સ્કિલ્સ ટેસ્ટ કરે છે તમારો ઇન્ટરેસ્ટ ચેક નથી કરતી ઓકે મને ઇન્ટરેસ્ટ ઘણો છે સાયન્સમાં પણ માર્ક્સ વધારે મેથ્સમાં આવે છે એનો મતલબ એમ થોડી ના છે કે મેથ્સ મારો ઇન્ટરેસ્ટ થઈ ગયો મેથ્સ મારે સ્કોરિંગ સબ્જેક્ટ છે પણ મારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ તો સાયન્સ છે મને કેમેસ્ટ્રી ગમે છે હું મારી જ વાત કરું બેટા તો તમે જોઈ શકો છો હંમેશા મેં એ ગ્રુપ લીધું હતું મેથ્સવાળું પણ જો તમે મારી માર્ક્સ જોશો તો હંમેશા ટેન્થ સ્ટાન્ડર્ડમાં મને હંમેશા એસએસ અને મેથ્સમાં વધારે માર્ક્સ હતા સાયન્સ કરતા બટ સ્ટીલ આઈ ચોઝ સાયન્સ બિકોઝ આઈ નો કે સ્કોરિંગ સબ્જેક્ટ અને ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ બે અલગ વાત છે બેય મે મિક્સ નથી કરવાનું યસ ચલો તો હવે આપણે સ્ટ્રીમ્સની વાત કરી લઈએ ઓકે તો આ મેઇન કોર વાત હતી કે પેરેન્ટ્સના પ્રેશરમાં આવીને કે ફ્રેન્ડ્સના ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણે કરિયર ચૂઝ કરવાનું નથી ઓકે હવે આપણે એક મેઇન કોર વાત કરી લઈએ કે આપણી પાસે અવેલેબલ ઓપ્શન્સ શું છે તો આપણી પાસે બેટા ત્રણ ઓપ્શન્સ છે જેમ મેં કીધું હું ડિપ્લોમાની વાત અહીંયા નથી કરતી ટેન્થ પછી ઓકે આપણી પાસે થ્રી ઓપ્શન્સ છે કોમર્સ સાયન્સ અને આર્ટ્સ ઓકે તો કોમર્સ સાયન્સ અને આર્ટ્સમાં આપણને ફિલ્ડ વિશે જાણતા પહેલાં આપણે એના સબ્જેક્ટ્સ વિશે જાણવું પડશે ઓકે ઓકે તો સૌથી પહેલાં જો હું સાયન્સની વાત કરું તો આપણી પાસે કયા કયા સબ્જેક્ટ્સ અવેલેબલ હોય છે સાયન્સમાં ઓકે સો બેસિકલી આપણી પાસે એક મેડિકલ હોય છે જેને તમે બી ગ્રુપ કહો છો રાઈટ તો આ તમારું બી ગ્રુપ છે જે મેડિકલવાળું હોય છે જેમાં તમારે નીટની એક્ઝામ આપવાની હોય છે ઓકે આ છે તમારું એ ગ્રુપ જ્યાં તમારી જે ડબલ્યુની એક્ઝામ આપવાની હોય છે ઓકે અને આ છે જનરલ સાયન્સ જ્યાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો ઇંગ્લિશ અને ઓપ્શન સબ્જેક્ટ હોય છે પણ ઓકે આપણે મોસ્ટલી આ બેમાંથી જ સિલેક્ટ કરવાનું હોય છે તો બેટા જો હું એ ગ્રુપની વાત કરું તો એમાં તમારે સબ્જેક્ટ્સ આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો ઓકે અહીંયા મિસ્ટેક છે બેટા અહીંયા આવશે શું બાયો નહીં આવે બાયો નહીં આવે પણ કયો સબ્જેક્ટ આવશે બાયોની જગ્યાએ તમારે આવશે મેથ્સ ઓકે સો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને આવશે તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઇંગ્લિશ અને કોઈ ઓપ્શનલ સબ્જેક્ટ ઓકે તો આ તમારા એ ગ્રુપના સબ્જેક્ટ્સ છે જે તમારે મેથ્સ જો તમારો ઇન્ટરેસ્ટ હોય તમને ઘણું બધું કેલ્ક્યુલેશન કરવું ગણતું હોય એ મેથ્સ તમારે એકદમ ફિંગર ટિપ્સ પર હોય યસ તો તમે એ ગ્રુપ સિલેક્ટ કરી શકો છો એ ગ્રુપથી પછી તમે એન્જિનિયરિંગ તરફ આગળ વધી શકો છો ઓકે આ એન્જિનિયરિંગ ફિલ્ડ કહેવાય છે તમે અલગ અલગ પ્રકારના એન્જિનિયરિંગ સ્ટ્રીમ ચૂઝ કરી શકો છો અને આની માટે તમારે જે ડબલ ઇ એક્ઝામ દેવી પડશે ઓકે જે ડબલ ઈ અને નીટની માહિતી વિશે અત્યારે આપણે વાત નથી કરતા ઓકે અત્યારે આપણે એકદમ પ્રાઇમરી સ્ટેજસ પર વાત કરીએ છીએ કે અત્યારે ખાલી ફિલ્ડ ચૂઝ કરવાનું છે રાઈટ બી ગ્રુપની વાત કરીએ તો આમાં આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ઇંગ્લિશ અને એક ઓપ્શનલ સબ્જેક્ટ તો અહીંયા મેથ્સની જગ્યાએ તમારે બાયોલોજી આવશે ઓકે જો તમારો ઇન્ટરેસ્ટ હોય મેડિકલ ફિલ્ડ બનવાનું હે ને કોઈ પણ પ્રકારના ડોક્ટર્સ છે મેડિસિનલ ફિલ્ડમાં તમારે જવું છે તો તમે બાયો લઈ શકો છો તો આ વાત થઈ ગઈ આપણી સાયન્સની જો વાત કરીએ કોમર્સની તો બેટા કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરતા પહેલાં માર્ક્સ માર્ક્સ નહીં પણ સબ્જેક્ટ્સ સબ્જેક્ટ્સ એટલીસ્ટ ખબર હોવી જોઈએ તો આપણે હવે કોમર્સમાં કયા સબ્જેક્ટ્સ આવે છે એ જોઈ લઈએ અકાઉન્ટન્સી આવે છે ઇકોનોમિક્સ આવે છે સ્ટેટિસ્ટિક્સ આવે છે બિઝનેસ સ્ટડીઝ આવે છે ને ઇંગ્લિશ આવે છે રાઈટ તો આ તમને મોર બિઝનેસ ઓરિએન્ટેડ બનાવે છે કોમર્સ રાઈટ તમારે બેન્ક્સમાં કામ કરી શકો છો તમે કોમર્સ ફિલ્ડમાં હોવ છો તો તમે ઘણી બધી ગણતરી ઇકોનોમિક સ્ટેટ્સ આ બધા સબ્જેક્ટ્સ ઘણા બધા કેવા હોય છે જે તમારે બેલેન્સ શીટ ટેલી કરવાની હોય છે રાઈટ તો જો તમને આ બધી વસ્તુ ગમતી હોય રાઈટ આ બધી વસ્તુ તમને એકદમ ઇન્ટરેસ્ટ આવતો હોય આ તમને એકદમ એન્ટર પૂછ આપતી હોય તો તમે કોમર્સ લઈ શકો છો પછી વાત કરી લઈએ આર્ટ્સની ઓકે તો આર્ટ્સમાં તમારે પોલિટિકલ સાયન્સ આવે છે રાઈટ જ્યાં તમારે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને ઓલ ધ થિંગ્સ ભણવાના હોય છે જ્યોગ્રફી આવે છે હિસ્ટ્રી આવે છે ઇંગ્લિશ આવે છે અને એક ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે ઓકે તો જો તમારો હ્યુમેનિટીઝમાં ઇન્ટરેસ્ટ હોય તમને એસેલ્સ વધારે ફેસિનેટિંગ લાગતું હોય હિસ્ટ્રી જ્યોગ્રફીમાં તમારો ઇન્ટરેસ્ટ આવતો હોય તમને લેંગ્વેજીસ ભણવું બહુ ગમતું હોય તો તમારી માટે આર્ટ્સ એક સારું ફિલ્ડ છે ઓકે તો આ થઈ ગઈ સબ્જેક્ટ્સની વાત સ્ટ્રીમ્સમાં સ્ટ્રીમ્સની વાત જો આ બધું આ બધું રીડ કર્યા પછી પણ આ બધું જોયા પછી પણ તમને સ્ટીલ એવું લાગે છે કે મેમ આઈ એમ કન્ફ્યુઝડ રાઈટ લાઈક મને ફિઝિક્સમાં પણ મજા આવે છે કેમિસ્ટ્રીમાં પણ મજા આવે છે મને ગણતરીમાં પણ મજા આવે છે મારા લેંગ્વેજીસ પણ સારા છે મારું એસેસ પણ સારું છે હે ને તો મારું બધું જે કહું હું ઓલરાઉન્ડર છું તો આઈ એમ કન્ફ્યુઝ બિટવીન કોમર્સ એન્ડ સાયન્સ એમ કન્ફ્યુઝ બિટવીન કોમર્સ એન્ડ આર્ટ્સ આમ કન્ફ્યુઝડ બીટવીન સાયન્સ એન્ડ આર્ટ્સ કારણ કે મને એસએસ પણ એટલું ગમે છે મને સાયન્સ પણ એટલું ગમે છે જો આવું પ્રકારનું કન્ફ્યુઝન હોય બેટા યુ કેન ઓલવેઝ ગીવ અ કરિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ કે કરિયર એપ્ટિટ્યૂડ ટેસ્ટ બેટા તમને ઓનલાઈન મળી જશે તમે એમાં તમને ક્વેશ્ચન્સ આપેલા હોય છે કે કઈ વસ્તુ ઇન્ટરેસ્ટ આપે છે ને એના ચાર ઓપ્શન હોય છે તમે એક આઈ થિંક ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ક્વેશ્ચન્સ હોય છે તમે એમાં સિલેક્ટ કરો તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે અને તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે એક જવાબ નીકળીને આવશે કે તમારી માટે કયું ફિલ્ડ એપ્રોપ્રિયેટ રહેશે હે ને ઘણી વાર એવું બને છે કે આપણે જ આપણા ઇન્ટરેસ્ટને ઓળખી શકતા નથી તો ઇન દેટ કેસ યુ કેન ઓલવેઝ ગીવ હું તો એમ કહું છું કે જો તમે ક્લિયર પણ હો તો પણ એકવાર કરિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ જરૂર આપજો ઓકે ઇવન ઇફ આર ક્લિયર ઓકે સિલેબસ તમે બેટા હંમેશા કહેતી હોઉં છું નાઇન્થ વાળાને પણ કહેતી હોય ટેન્થ ને પણ કેતી હોઉં છું તમે આગળ ટેન્થમાં ઇલેવન્થમાં તો પણ કહું છું કે હંમેશા અન રિસર્ચ ઓફ ધ સિલેબસ બેટા સિલેબસ જોવાનું રાખો ઇવન ઇફ યુર ક્લિયર લાઈક તમારું અત્યારથી ક્લિયર જ છે કે મારે સાયન્સ એ ગ્રુપ લેવાનું છે બટ ભલે ક્લિયર હોય એકવાર સિલેબસ જોવો બેટા કોઈ પણ વસ્તુનું એકવાર સિલેબસ જોવાની ટેવ રાખો કોઈપણ નયા સ્ટેન્ડર્ડમાં કોઈ પણ નવો સબ્જેક્ટ ભણો છો નવા સ્ટેન્ડર્ડમાં જાઓ છો હંમેશા કીપ અ હેબિટ ઓકે કીપ અ હેબિટ ટુ ગો થ્રુ ધ સિલેબસ ઓકે આરામથી એકવાર સિલેબસ જોવાનું રાખો એમાંથી તમને ઘણી ખરો આઈડિયા આવી જશે કે કઈ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ પડે છે કઈ વસ્તુ મને થોડીક મારી વીક છે ઓકે તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે ઓકે તો બેટા આવી જ રીતના આ એક બુક્સનો પહાડ ચડીને જો તમે એવું વિચારતા હો હે ને કયું તમે કોઈ પણ એવું વિચારતું હો કે આ વસ્તુ ઇઝી છે આ ઇઝી છે એટલે લઉં છું તો લેટ મી ટેલ યુ નથિંગ ઇઝ ઇઝી ઓકે નથિંગ ઇઝ ઇઝી એન્ડ નથિંગ ઇઝ ટફ ઓકે નથિંગ ઇઝ ઇઝી નથિંગ ઇઝ ટફ આ બધો બેટા તમારો એટીટ્યૂડનો ખેલ છે બરાબર ઇટ ઇઝ અ ગેમ ઓફ યોર એટી જો તમે થરલી બુક્સ રીડ કરશો તો તમને સક્સેસ મળવાની છે એક બહુ જ બ્યુટિફુલ પિક્ચર છે ઓકે હજી એક વસ્તુ પણ આ તમે કરી શકો છો ઇફ યુ આર કન્ફ્યુઝ ધેટ યુ કેન એટેન્ડ અ ડેમો ઓલ ટ્રાયલ સેશન્સ બેટા ઘણીવાર ઘણી સ્કૂલ્સમાં તો કોચિંગ ક્લાસીસમાં તમારી પાસે ઓપ્શન્સ હોય છે કે તમે એક એક ડેમો ક્લાસ લો જેમ કે કોમર્સનો એક ડેમો ક્લાસ લઈ લીધો એક ડેમો ક્લાસ આપણે સાયન્સનો લઈ લીધો અને એક ડેમો ક્લાસ આર્ટ્સનું લઈ લીધું તમે જુઓ ક્લાસમાં તમે સિલેબસ જુઓ તમે ટીચિંગ જુઓ તમે પછી ડિસાઇડ કરો કે ઓકે કેમાં મજા આવે છે કઈ ફિલ્ડ સાથે હું વર્ષો સુધી સ્ટીક થઈને રહી શકીશ એ તમે એક ડેમો અથવા ટ્રાયલ સેશનમાંથી પણ જોઈ શકો છો ઓકે અને ડેમો ઓન ટ્રાયલ સેશન્સ ના પણ મળે બેટા તો યુટ્યુબ પર આપણી પાસે એવા પ્લેથોરા ઓફ વિડીયોઝ છે બધી જ સ્ટ્રીમના તમે એ પણ જોઈ શકો છો ઓકે જો આ વસ્તુ જો આ ઓપ્શન જો આ ફેસિલિટી અવેલેબલ ન હોય તમે જ્યાં પણ રહેતા હો જો આ ડેમો ઓર ટ્રાયલ સેશનની ફેસિલિટી અવેલેબલ ના હોય તો તમે સિમ્પલી યુટ્યુબ પર બેટા કોઈ એક આર્ટ્સનો લેક્ચર જોઈ લો એક કોમર્સનો જોઈ લો એક સાયન્સનો જોઈ લો અને પછી ડિસાઇડ કરો યસ

ઘણી વાર એવું હોય છે કે પેરેન્ટ્સ ઓછા નોલેજેબલ હોય છે એમને આ બધી વસ્તુની નોલેજ હોતી નથી તો ઇન દેટ કેસ ઇન દેટ કેસ યુ કેન ટોક ટુ યુ આર સિનિયર્સ તમે તમારા સિનિયર્સથી તમારા ટીચર્સથી વાત કરી શકો છો તમે એમનાથી એડવાઇઝ લઈ શકો છો કે મારી આ આ સિચ્યુએશન છે મને આ વસ્તુ ગમે છે તો મારે આગળ શું કરવું જોઈએ ઓકે બટ આપણે એડવાઇસ લેવાથી તો નાના જ થઈ જવાના રાઈટ તો ઓલવેઝ ટોક હે ને તમારી કાંઈ પણ મૂંઝવણ હશે બેટા કોઈ અંતર્યામી તો નથી કે તમને જોઈને ઓળખી જાશે કે ઓકે તમારી પ્રોબ્લેમ આ છે યુ હેવ ટુ ટોક રાઈટ યુ હેવ ટુ અપ્રોચ એન્ડ યુ હેવ ટુ ટોક તમારે જવું પડશે તમારે વાત કરવી પડશે ઓકે અને જો પેરેન્ટ્સને આ બધી વસ્તુનું નોલેજ છે તો યુ કેન ઓલવેઝ ડિસ્કસ ઇચ એન્ડ એવરીથિંગ વિથ યોર પેરેન્ટ્સ ઓકે ઓકે સો દેટ્સ અબાઉટ એટ આઈ હોપ આ વિડિયો જવાથી પછી તમને થોડી ઘણી પણ ક્લેરિટી આવી હશે કે ટેન્થ પછી શું કરવું જોઈએ એટલીસ્ટ એટલી તો ક્લેરિટી આવી જ ગઈ હશે કે શું ના કરવું જોઈએ હે ને એવું બની શકે છે કે આ વિડિયો જોઈને શું કરવું જોઈએ હજી તમને ક્લિયર નથી થયું બટ એટલીસ્ટ શું ન કરવું જોઈએ એ તો ક્લિયર થઈ ગયું હશે એવી આશા રાખું છું ઓકે તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ સેક્શન્સમાં મૂકી શકો છો તમારે મારાથી કોઈ કરિયર ગાઈડન્સ જોતું હોય તો પણ તમે કમેન્ટમાં મૂકી શકો છો આઈ વિલ ડેફિનેટલી આન્સર દેમ અને તમે કોઈ એવો વિડીયો ઈચ્છો છો તો પણ તમે એવું લખી શકો છો કે મેમ આની પર પણ એક વિડીયો બનાવો તો એ ટોપિક પણ અમે અહીંયા લઈને આવશું ઓકે ટીલ દેટ કીપ સ્માઈલિંગ ટેક કેર એન્ડ થેન્ક યુ